અને હેમાલીબેન નિરીક્ષક છે પોરબંદર બેઠક માટે વસુબેન ત્રિવેદી જુગલજી ઠાકોર પંકજભાઈ દેસાઈ નિરીક્ષક છે આજે અને આવતીકાલે એમ બે દિવસ આ લોકસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નિરીક્ષકો રાજકોટ જામનગર ભાવનગર પોરબંદરમાં પહોંચ્યા પહોંચી ચૂક્યા છે અને કાર્યકર્તાઓ સાથે હવે તેઓ સેન્સ પ્રક્રિયા શરૂ કરશે કાર્યકર્તાઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશે કે તેમના વિસ્તારમાં કોનું પ્રભુત્વ કેટલું છે કયા કયા વિસ્તારોમાં મતદારો કોના ઉપર ભરોસો મૂકી રહ્યા છે છે કેવી સ્થિતિ તમામ બાબતો નાનામાં નાની વસ્તુ પણ કાર્યકર્તાઓ પાસેથી પક્ષના નેતાઓ પાસેથી જાણવાનો સેન્સ લેવાનો પ્રયત્ન નિરીક્ષકો થકી કરવામાં આવશે બે દિવસ આજે અને આવતીકાલે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે શક્યતા એવી છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નામોની જાહેરાત કરે સો નામની જાહેરાત કરે જેમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે અને એટલે જ સેન્સ માટેની આ પ્રક્રિયા બે દિવસ ચાલશે જેમાં નિરીક્ષકો સેન્સ લેશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી મેળવીશું હિરેન બે દિવસ આજે અને આવતીકાલે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગુજરાતમાં સેન્સ લેવાની આ પ્રક્રિયાને લઈને વિગતો શું છે જો ગુજરાતની અંદર લોકસભાના ઉમેદવાર નક્કી કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીએ આજથી જ આ પ્રક્રિયા શરૂ કરી દેવા કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી રહી છે એ પ્રમાણે કોઈપણ ચૂંટણી હોય તે પહેલાં તેના જે પ્રભારી નીમવામાં આવે છે અને પ્રભારી જે તે બેઠક ઉપર જઈ અને એ બેઠક ઉપર કોણ કોણ ચૂંટણી લડવા ઈચ્છુક છે તે લોકોને મળે છે ત્યાંના આગેવાનોને મળે છે અને ત્યારબાદ એ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં થતાં એક યાદી તૈયાર કરવામાં આવે છે એ મુજબ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસે છવ્વીસ બે બેઠક ઉપર ત્રણ ત્રણ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ બેઠકો ઉપર ત્રણ ત્રણ પ્રભારી આજે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પહોંચી જશે આજ અને આવતીકાલે એટલે કે સોમવાર અને મંગળવાર સુધીમાં આ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે તે બેઠક ઉપર ચૂંટણી લડવા ઈચ્છુક લોકોએ જે દાવો કર્યો હશે અથવા તો ત્યાંના જે લોકો સ્થાનિક સંગઠનમાંથી જે નામ આવ્યા હશે એ નામ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકવામાં આવશે અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે તો રાજકોટમાં સૌ પ્રથમ આ પ્રમાણેની પ્રક્રિયા શરૂ થતી હોય તેવું લાગી રહ્યું છે જો કે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે તમામ જગ્યાએ ત્રણ વાગ્યા સુધીમાં આ પ્રક્રિયા શરૂ થશે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની બે બેઠક અને ગાંધીનગર લોકસભાની બેઠકની પ્રક્રિયા પણ અમદાવાદમાં થવાની છે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરની જે સેન્સ પ્રક્રિયા છે એ જીએસસી બેંક ખાતે થવાની છે સાંજે ચાર વાગે તો આ પ્રમાણે એક એક જગ્યાએથી જે પ્રમાણે વિગત હાલ સામે આવી રહી છે એમાં મુજબ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બે દિવસની અંદર સેન્સ પ્રક્રિયા પૂરી કરી અને તેની અંદર જે નામો આવ્યા હશે એ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકવામાં આવશે અને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આ તમામ નામો મોકલશે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી સો જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી લોકસભાના ઉમેદવારોની જાહેર કરશે જેની અંદર ગુજરાતના પણ કેટલાક ઉમેદવારોના નામ હોઈ શકે છે તો આ પ્રમાણેની સ્પીડ આ પ્રમાણેની તેજી અત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અગાઉથી કહી રહી છે અગાઉથી તેમણે કેટલાક કાર્યક્રમો પણ શરૂ કરી દીધા છે જેની અંદર મહિલા મોરચાના કાર્યક્રમો હોય યુવા મોરચાના કાર્યક્રમો હોય તે શરૂ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જે અન્ય બેઠકો છે એ બેઠકો કેવી રીતે મેળવવી અને ખાસ તો તમામ છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખની લીડ મેળવવા માટેની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દીધા બાદ હવે આજથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા જેને ભારતીય જનતા પાર્ટી સેન્સ પ્રક્રિયા કહે છે એ સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે સોમ અને મંગળ બે દિવસની અંદર આ સેન્સ પ્રક્રિયા પૂરી કરી દેવાના આદેશ પણ આપ્યા છે એ પ્રમાણે તમામ છવ્વીસ બેઠકો ઉપર ત્રણ ત્રણ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે જે આ પ્રક્રિયા પૂર્ણ કરી અને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડમાં નામ મોકલશે અને ત્યારબાદ એક રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મળવાની છે અને તેની અંદર સ્ક્રુટિની કરેલી યાદી તૈયાર કરવામાં આવશે અને એ યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર મોકલવામાં આવશે જી હિરે આભાર જાણકારી આપવા માટે તો છવ્વીસમાંથી પંદર કરતા વધુ સાંસદોના પત્તા કપાય તેવી શક્યતા છે તમામ નિરીક્ષકો લોકસભા ક્ષેત્રમાં પહોંચી રહ્યા છે ગાંધીનગર બેઠકની સેન્સ લેવાની પ્રક્રિયા જીએસસી બેંકમાં થશે સાંજે ચાર વાગે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મહેસાણા પાટણ બનાસકાંઠા અમરેલી જુનાગઢ ભાવનગર જામનગર વલસાડ નવસારી સુરત ભરૂચ અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ વડોદરા બારડોલી સાબરકાંઠા છવ્વીસ છવ્વીસ લોકસભાની બેઠકો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા જેને ભાજપ સેન્સ પ્રક્રિયા તરીકે ઓળખાવે છે એ શરૂ થઈ ગઈ છે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે ત્યારબાદ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી જ્યારે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે એ પહેલાં જે સ્ક્રુટની કરેલી યાદી છે એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સુધી પહોંચી જશે અને જ્યારે ભાજપ પહેલી યાદી રાષ્ટ્રીય સ્તરેથી ઉમેદવારોની જાહેર કરશે તેમાં ગુજરાતની કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે લોકસભા બેઠકના જિલ્લા મહાનગરના પ્રભારી પ્રમુખો સેન્સ આપી શકશે